નમસ્કાર, જેએસટી સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. હવે આગળ વાત કરીએ તો કેશોદ નગરપાલિકા કચેરી પાસેનો રોડ ચોમાસું શરૂ થાય તે પહેલા તાત્કાલિક બનાવવાની માંગ ઉઠી. કેશોદ શહેરમાં રાજ્ય સરકાર દ્વારા ચાર ચોક વિસ્તારમાં આવેલા રેલવે ફાટક પાસે અંડરબ્રિજ બનાવવામાં આવે છે, ત્યારે કેશોદ નગરપાલિકા કચેરી અને કેશોદ પોલીસ સ્ટેશન વચ્ચે આવેલ ગલીમાં ખોદકામ કરી ભૂગર્ભ ગટર અને પાણીની પાઇપલાઇનનું કામ કરવામાં આવેલ, જે પૂરું થઈ ગયેલ હોવા છતાં આજ દિન સુધી ફરીથી રોડ બનાવવામાં આવેલ નથી, ત્યારે ચોમાસામાં વરસાદ પડતા કાદવ કીચડ થવાની સાથે પસાર થતા વાહન ચાલકો હેરાન પરેશાન થવા ઉપરાંત આકસ્મિક ઘટના થવાની સંભાવના અટકાવવા તાત્કાલિક અસરથી રોડ બનાવવા કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યાએ લેખિતમાં માંગ કરી છે. કેશોદના ગોદાવરીબાઈ કન્યા વિદ્યાલય સામે આવેલા વાદાગ્રસ્ત ખુલ્લી જગ્યામાં અજાણ્યા શખ્સોએ ગેરકાયદેસર બાંધકામ કરેલ હોય, જેના કારણે બાજુમાં આવેલ બેંકમાં જવા ઉપરાંત ડાયવર્ઝનના કારણે પસાર થતા વાહનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે, ત્યારે વિવાદાસ્પદ જગ્યાએ થયેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવા કેશોદ નગરપાલિકામાં લેખિતમાં રજૂઆત કરી છે. કેશોદના જવાબદાર તંત્ર દ્વારા શહેરીજનોના હિતમાં હકારાત્મક અભિગમ અપનાવવામાં આવશે કે કેમ એ તો આવનારા દિવસોમાં ખબર પડશે. ગોવિંદ હડિયા, જેએસટી, કેશોદ. હિત રક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા, કેશોદ શહેરની અંદર રેલવે ફાટક પાસે અંડરબ્રિજનું કામ જે ચાલી રહ્યું છે, જેને કારણે ડાયવર્ઝન કરવામાં આવેલ છે. ડાયવર્ઝનની બાજુમાં શ્રી સરકાર થયેલી વિવાદવાળી ખરાબાની જગ્યા જે છે, જગ્યાની અંદર કોઈ પણ વ્યક્તિએ અજાણ્યા ઈસમોએ ગેરકાયદેસર બાંધકામ કરેલ છે, જેને કારણે ત્યાંથી વાહનોને આવવા જવામાં મુશ્કેલી પડે છે. તેમજ નગરપાલિકા કચેરી અને પોલીસ સ્ટેશનની વચ્ચેનો મયુર ભજિયાવાળો જે રોડ છે, રોડ ઉપર ભૂગર્ભ ગટરની અને પાણીની લાઇનો કાઢવા માટે થઈને ખોદકામ કરવામાં આવેલ, જે કામગીરી પૂર્ણ થઈ ગયેલી હોય ત્યારે ચોમાસાના વરસાદને કારણે ત્યાં કાદવ કીચડ થાય અને વાહન ચાલકો પડે અને અકસ્માત ન બને એના માટે થઈને નગરપાલિકા દ્વારા તાત્કાલિક આ રોડનું કામ કરવા